નમસ્કાર, વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. વિકાસની વાતોની વચ્ચે વડોદરા મહાનગરપાલિકા બની છે પૈસા વગરની પાલિકા. પાલિકાની સ્થિતિ એટલી કંગાળ બની ગઈ છે કે આર્થિક રીતે પગભર થવા વડોદરા કોર્પોરેશને પોતાની મિલકતોની હરાજી કરવાનો અપનાવ્યો છે કિમિયો. દેવાદાર બન્યું વીએમસી, કંગાળ કોર્પોરેશનની કવાયત. આવક માટે હરાજીનો પ્લાન. વડોદરા મહાનગરપાલિકાની સ્થિતિ દેવાદાર બની છે. ખુદને સરભર કરવા માટે કંગાળ કોર્પોરેશન હરાજીનો કિમિયો અપનાવ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારના 26 પ્લોટની હરાજી કરી ઓછામાં ઓછી 735 કરોડ રૂપિયાની આવક રળવાનો પ્લાન વડોદરા મહાનગરપાલિકાએ ઘડ્યો છે. એટલું જ નહીં, શૈક્ષણિક હેતુવાળા 3 પ્લોટને 50% રાહતથી વેચવાનો પ્લાન છે, જેમાંથી 55.88 કરોડ રૂપિયા આવકનું મહાનગરપાલિકાએ લક્ષ્યાંક બાંધ્યો છે. પાલિકાએ 446 ચોરસ મીટરથી લઈને 13,366 ચોરસ મીટર સુધીના 26 પ્લોટની 5 ફેબ્રુઆરીએ ગાંધીનગર ગૃહ ખાતે જાહેર હરાજી કરવાનો નિર્ણય લીધો છે. કોમર્શિયલ, માર્કેટ, કમ્યુનિટી સેન્ટર, શોપ, નેબરહુડ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ સેન્ટરના હેતુવાળા આ 26 પ્લોટની મિનિમમ અપસેટ વેલ્યુ રૂપિયા 40,000થી લઈ રૂપિયા 1.75 લાખ પ્રતિ ચોરસ મીટરના, એટલે કે પ્રતિ ચોરસ ફૂટના રૂપિયા 4,000થી લઈ રૂપિયા 17,500નો ભાવ રખાયો છે. આ પ્લોટ અકોટા, પાગોડિયા રોડ, નિઝમપુરા, ગોત્રી, વાસના રોડ, માંજલપુર, દિવાળીપુરા, અટલાદરા, તાંદલજા અને જેપી રોડના છે. વડોદરા મહાનગરપાલિકાએ પોતાનો પ્લોટ વેચવાનો મનસૂબો તો બનાવ્યો છે, ત્યારે સવાલ એ છે કે શહેરમાં વિકાસના નામે શૂન્ય છે, ત્યારે આ ગ્રાન્ટ આખરે વપરાય છે ક્યાં? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વડોદરા મહાનગરપાલિકાની સ્થિતિ દેવાદાર બની છે. ખુદને સરભર કરવા માટે કંગાળ કોર્પોરેશને હરાજીનો કિમિયો અપનાવ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં 26 પ્લોટની હરાજી કરી ઓછામાં ઓછી 735 કરોડ રૂપિયાની આવક રળવાનો પ્લાન વડોદરા મહાનગરપાલિકાએ ઘડ્યો છે. એટલું જ નહીં, શૈક્ષણિક હેતુવાળા 3 પ્લોટને 50% રાહતથી વેચવાનો પ્લાન છે, જેમાં 55.88 કરોડ રૂપિયા આવકનો મનપાએ લક્ષ્યાંક બાંધ્યો છે. પાલિકાએ 446 ચોરસ મીટરથી લઈને 13,366 ચોરસ મીટર સુધીના 26 પ્લોટની 5 ફેબ્રુઆરીએ ગાંધીનગર ગૃહ ખાતે જાહેર હરાજી કરવાનો નિર્ણય લીધો છે, જેમાં કોમર્શિયલ, માર્કેટ, કોમ્યુનિટી સેન્ટર, શોપ, નેબરહુડ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ સેન્ટરના હેતુવાળા આવા 26 પ્લોટની મિનિમમ અપસેટ વેલ્યુ 40,000થી લઈને 1.75 લાખ પ્રતિ ચોરસ મીટરના, એટલે કે પ્રતિ ચોરસ ફૂટના 4,000થી લઈને 17,500નો ભાવ રખાયો છે. અને આ પ્લોટ અકોટા, વાઘોડિયા રોડ, નિઝામપુરા, ગોત્રી, વાસણા રોડ, માજલપુર, દિવાળીપુરા, અટલાદરા, તાંદલજા અને જેપી રોડના છે. વડોદરા મહાનગરપાલિકાએ પોતાના પ્લોટ વેચવાનો મનસૂબો તો બનાવ્યો છે, પરંતુ સવાલ એ છે કે શહેરમાં વિકાસના નામે શૂન્ય છે, ત્યારે આ ગ્રાન્ટ આખરે વપરાય છે ક્યાં? તો વડોદરાની સ્થિતિને લઈને વિપક્ષે સત્તા પક્ષની ઝાટકણી કાઢી છે. સરકારે જે પૈસા સરકારે આપવા જોઈએ એ સરકાર પૈસા નથી આપતી, તો બજેટ ડામાડોલત થાય ને. અત્યારની આર્થિક પરિસ્થિતિ કોર્પોરેશનની જોવા જઈએ તો બધથી બહેતર છે. તમે સમજો કે જુદી જુદી જગ્યા ઉપર મકાનો તોડીને પાર્કિંગની જગ્યા ખાલી કરો, એના પૈસા ઉઘરાવવાના, નળના કલેક્શન આપી કાપી નાખવાના, એના પૈસા ઉઘરાવવાના, આ શું ધંધો છે? દરેક વ્યક્તિને માનવતા પહેલાં જોવામાં આવે. આમ પાણી કપાય નહીં તોય કાપી કાપીને પૈસા ઉઘરાવી રહ્યા છે, એટલે કેવી ખરાબ પરિસ્થિતિ હશે? એના પરથી સમજવાનું, બજેટ તો ડામાડોલ છે પણ કોર્પોરેશન બી ડામાડોલ છે. વાત જામનગરની. જામનગર મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ એટલી હદે કથળી ચૂકી છે કે તેના ઉદાહરણો અનેક વખત જોવા મળતા હોય છે. કોઈ વખત કર્મચારીઓને આપવાના પગાર ન હોય, તો કોઈ વખત કોન્ટ્રાક્ટરોને ચૂકવવાના નાણાં, તો કોઈ વખત કિંમતી પ્લોટ વેચાણ કરીને મનપાને પોતાનું ગાડું ગબડાવવું પડે તેવી સ્થિતિ પેદા થયાનું ભૂતકાળમાં પણ સામે આવી ચૂક્યું છે. એવામાં હાલમાં પણ મનપાની તિજોરીના તળિયા ઝાટક દેખાઈ રહ્યા છે, અને ચાલુ નાણાકીય વર્ષમાં જેટલી આવક એટલો ખર્ચ પણ થઈ રહ્યો છે. હવે મનપા પાસે કંઈ જ નથી. રાજ્ય સરકાર અને મનપાના શાસકો જામનગરમાં વિકાસ થયાના અનેક દાવાઓ કરે છે અને વિવિધ સરકારી તાયફાઓ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે.
મનપા પાસે સ્વભંડોળની આવકના સ્ત્રોત બિલકુલ નથી ત્યારે મનપાએ પગાર અને પેન્શન માટે વધુ પડતો આધાર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ઓક્ટ્રોયની ગ્રાન્ટ પર રાખવો પડે છે અને જ્યારે ઓક્ટ્રોયની ગ્રાન્ટ સમયસર ન મળે ત્યારે કર્મચારીઓને પગારના પણ ફાંફા પડે છે. ચાલુ નાણાકીય વર્ષે પણ જેટલી આવક તેટલો ખર્ચનું ખુદ આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ જણાવે છે. મનપાના કર્મચારીઓ અને અધિકારીઓના પગાર પેન્શનના જ 12 કરોડ થાય છે અને 2.5 કરોડ જેટલું તો લાઇટ બિલ આવે છે. તેની સામે રાજ્ય સરકારમાંથી દર મહિને 3 કરોડ જેટલી ઓક્ટ્રોયની આવક મનપાને આપવામાં આવે છે, જ્યારે સ્વભંડોળ માટે મનપાને 3 હાઉસ ટેક્સ, વોટર ટેક્સ સહિતના કરવેરા વસૂલાત કરવાના છે અને તેની ઉઘરાણી જ છેલ્લા કેટલાય વર્ષોથી બાકી છે, જેમાં હાઉસ ટેક્સ 206 કરોડ, જ્યારે વોટર ટેક્સ 100 કરોડથી વધુનો ઉઘરાવવાનો બાકી છે. અને અમુક વખતે મનપાએ પોતાની માલિકીના કિંમતી પ્લોટ વેચાણ કરીને ગાળું ગબડાવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. આ ભારતીય જનતા પાર્ટી જો મોટી મોટી વિકાસની જો વાતો કરતી હોય તો માત્ર ને માત્ર ફોકટ વાતું છે. આજે અમે ચૂંટાયેલા પ્રતિનિધિ જઈ આજ 2-2 વર્ષથી અમને પણ ગ્રાન્ટ મળી નથી, કારણ કે જામનગર મહાનગરપાલિકા પાસે એક જ વિકાસ છે કે પ્લોટો પડ્યા હોય એ પ્લોટો વેચી અને એ સભ્યને ગ્રાન્ટ આપે છે, એમાંથી જ આ તંત્ર હાલે છે. નગરપાલિકા સ્વભંડોળની આવકમાંથી કોઈ કેપિટલ કે વિકાસના કામો માટે રકમ નથી ફાળવી શકી, પણ ચાલુ વર્ષે આપણે 2 જમીનોના વેચાણ કરેલા છે, જેમાંથી આપણે અને આ ઉપરાંત આવાસની દુકાનોના વેચાણમાંથી પણ આપણે આવક પ્રાપ્ત થઈ છે, એટલે 15-17 કરોડ જેટલી સ્વભંડોળની કેપિટલ આવક મહાનગરપાલિકા પ્રાપ્ત કરી શકેલ છે. પરંતુ વિકાસના કામો માટે જોતી રકમ છે એનો રકમ બહુ મોટી હોય, જે મુખ્યત્વે દરેક મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા એમને રાજ્ય સરકારશ્રી કે કેન્દ્ર સરકારશ્રી આધારિત જ વિકાસના કામો કરવા પડતા હોય છે. વડોદરા અને જામનગર બાદ હવે વાત રાજપીપળાની. રાજપીપળા નગરપાલિકાના અણઘડ વહીવટને કારણે છેલ્લા 5 દિવસથી રાજપીપળા રહેવાસીઓને અંધારપટમાં રહેવાનો વારો આવ્યો છે, તો સાથે જ ચોરી અને લૂંટફાટના ભયના એંધાણ વચ્ચે જીવન જીવવું પડે છે. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી નજરે પડે તો માત્ર અંધારપટ. જો આપ સમજો છો કે આ દ્રશ્યો કોઈ અંતરિયાળ વિસ્તારના છે તો આપ થાપ ખાઈ રહ્યા છો. આ દ્રશ્યો છે રાજપીપળાના. નગરપાલિકાના અણઘડ વહીવટને કારણે છેલ્લા ઘણા દિવસથી અંધારપટમાં ફેરવાયું છે આખું રાજપીપળા. ભાજપ શાસિત રાજપીપળા નગરપાલિકા હાલ દેવાના ખાડામાં જતી રહેતા વીજ કંપનીની 7 કરોડ જેટલી મોટી રકમની ચૂકવણી બાકી છે, જેના કારણે વીજ કંપનીએ વીજ પુરવઠો કાપી નાખ્યો. સ્થાનિકો ભયના વાતાવરણમાં જીવી રહ્યા છે. અંધારપટના કારણે ચોરી જેવી ઘટનાઓનો ભય વધ્યો છે, જેના કારણે મોડી રાત સુધી જાગતા રહેવું પડે છે. ઠંડીનો વાતાવરણ છે, લોકો ઘેરમાં ઉઈ જાય, ચોરીઓ થાય તો કોની જવાબદારી? પછી કોઈ ફળિયામાં લાઈટો નહીં. માંગણી છે કે જેમ બને તેમ જલ્દી લાઈટો ચાલુ કરી આપીએ, ને લોકો આવતા જતાને બહુ નડતર થાય છે, લોકો પડી જાય છે, કોઈ ઘરા માણસ હોય એની શું દશા થાય? બાજુના જે પડોશી ફળિયાના રહેવાસીઓ છે એ ઘણી જ તકલીફો અનુભવી રહ્યા છે. ઘણી બધી મૌખિક રજૂઆતો અમારા જે નગરપાલિકાના કોર્પોરેટરો છે એમના દ્વારા અમે આ રજૂઆતો કરી, છતાં આજ દિન સુધી એનો કોઈ નિવેડો આવ્યો નથી. વીજ કંપનીનું માનીએ તો પાલિકાને અનેક વાર નોટિસ પાઠવવામાં આવી, તેમ છતાં રકમ ભરપાઈ ન કરાઈ. આખરે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપવાનો વારો આવ્યો. નિરાકરણ જો નગરપાલિકા દ્વારા એ જે કંઈ બી છે એ બાકી લેણા એ પૂરેપૂરા ભરપાઈ કરીએ ત્યારબાદ જ એ વીજ જોડાણ ચાલુ કરવામાં આવશે. અંધારપટ મામલે પાલિકા પ્રમુખે દોષનો ટોપલો વહીવટદારો પર ઢોળ્યો, કહ્યું હાલ તો સમયસર બિલ ભરાયા છે પરંતુ અગાઉનું બિલ બાકી બોલે છે. રાજ્ય સરકારે 4.5 કરોડ રૂપિયા સરકારે જીઈબીને ભરેલા છે, જે અમારી ગ્રાન્ટ શહેરી વિકાસની ગ્રાન્ટમાંથી 4.5 લાખ રૂપિયા રેગ્યુલર કપાય છે અને આ વહીવટી પ્રક્રિયા ચાલુ છે. હવે સવાલ એ છે કે જો સરકારે 4.30 કરોડ જેટલી મોટી રકમ ફાળવી છે તો સ્ટ્રીટ લાઇટ કાપવાનો વારો શા માટે આવ્યો? નગરપાલિકાની ગ્રાન્ટમાંથી રૂપિયા કપાય છે તો પછી શા માટે પ્રજાના પ્રશ્નોનો નિવેડો હજી સુધી નથી આવ્યો? બેદરકારી કોઈની પણ હોય, હાલ તો પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો આ તરફ રાજકોટમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે. રાજકોટની પાલિકામાં પણ કંગાળિયતનો સામનો કરવાનો વારો આવ્યો છે. તાજેતરમાં મળેલી બજેટની રિવ્યુ મીટિંગમાં 1700 કરોડના બજેટમાં 500 કરોડ રૂપિયાનું ગાબડું પડ્યું છે. તાજેતરમાં જ ચાલુ વર્ષના બજેટની રિવ્યુ મીટિંગ મળી, જેમાં 1700 કરોડના બજેટમાં હાલની સ્થિતિએ 500 કરોડનું ગાબડું સામે આવ્યું. સ્વાયત્ત આવકમાં પણ કોઈ ગ્રોથ મનપા કરી શકી નથી. ગત વર્ષની સરખામણીએ શહેરમાં મિલકતની સંખ્યા પણ વધી છે અને આમ છતાં ટેક્સની આવક ઘટી છે. ચાલુ વર્ષના બજેટમાં જ એવી સ્પષ્ટ નોંધ થયેલી છે કે મનપા ઉપર કુલ 2,617 લાખના દેવાનો બોજ છે. એવામાં સાતમા પગાર પંચનો બીજો હપ્તો 8 કરોડનું ચુકવણું થતાં તિજોરીની હાલત વધુ ડામાડોળ બની ગઈ છે. ત્યારે ચાલુ વર્ષે 500 કરોડના ગાબડા વચ્ચે કોર્પોરેશને કોમર્શિયલ હેતુવાળા પ્લોટ વેચવાનો પ્લાન બનાવ્યો છે, જેમાંથી 100 કરોડની આવક મેળવવાનો લક્ષ્યાંક છે. તો ન માત્ર વડોદરા પરંતુ રાજકોટમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે. કારણ કે રાજકોટમાં પણ પૈસા વગરની જ પાલિકાની પરિસ્થિતિ બની ગઈ છે. કારણ કે જે ગ્રાન્ટ હોય છે એ પૂરતા પ્રમાણમાં મળતી નથી અને જે સ્વભંડોળની જે આવક હોવી જોઈએ તેમાં કોઈ જ વધારો થયો નથી અને તેના કારણે શહેરમાં મિલકતોની સંખ્યા વધી છે પરંતુ ટેક્સની આવક લગાતાર ઘટતી જઈ રહી છે. મનપા ઉપર કુલ 2,617 લાખના દેવાનો બોજો છે. નર્મદા નીરથી મનપાની તિજોરી ઉપર કમરતોડ બોજો આવ્યો છે અને તેની સામે જે ટેક્સની વસૂલાત હોય છે એ ખૂબ જ ઓછી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર માને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની વડપણ હેઠળની સરકારમાં ગ્રાન્ટ ભરપૂર અપાય છે. ઇવન કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર મોદી સાહેબ ગયા પછી સ્માર્ટ સિટી અને અમૃત સિટી માટે પણ પ્રોજેક્ટમાં ગ્રાન્ટ અપાય છે, પણ વાપરી નથી શકતા એવી અમારે ફોલોઅપ દર વખતે દર મહિને અમે ફોલોઅપ લઈએ છીએ પ્રમુખો સાથે, ચીફ ઓફિસર સાથે, કે ભાઈ કેમ હજી પ્રોજેક્ટોમાં વાપરતા નથી. આ ગ્રાન્ટ એમની પાસે પડ્યું હોય પણ વહીવટી ખર્ચ એ પછી વીજ બિલ હશે, પાણીના સંદર્ભમાં હશે કે પોતાનો ટેક્સીસના એણે ઉઘરાવવું પડે, વર્ષે રિકવરી કરવી પડે, એના સંદર્ભમાં એણે ફોલોઅપ લેવું પડે. એટલે ઘણી નગરપાલિકાઓ રિકવરી કરી શકતી નથી. ત્યાં નાના મોટા પ્રશ્નો હોય. ગયા વર્ષે અમે વીજ બિલમાં પણ રાહત કરાવીને, વ્યાજ માફ કરાવીને, એના શોર્ટ આઉટ કરાવીને એના હપ્તા પણ કરી દીધા છે. એટલે ઘણી અમુક જગ્યાએ પ્રશ્ન છે, પણ એ નગરપાલિકાની પોતાની વહીવટી ટીમે અધિકારી મિત્રો સાથે મળીને પ્રશ્ન ઉકેલવો જોઈએ એવું મને લાગે છે. સુરતના આરકેટી માર્કેટમાં કાપડ ચોરી મામલે આજે પણ કાપડ માર્કેટ બંધ રહ્યા છે. 4,000 દુકાનોના વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે. કાપડ વેપારી અને કામદારો માર્કેટ પરિસરમાં ઉમટ્યા છે અને પોલીસ યોગ્ય તપાસ ન કરી રહી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. મહત્વનું છે કે 112 વેપારીઓની દુકાનમાંથી ચોરી થઈ હતી, જે મામલે પોલીસે માર્કેટની ચોકીદારી કરતા 2 કર્મચારીઓની ધરપકડ કરી છે. સુરતના આરકેટી માર્કેટમાં કાપડ ચોરી મામલે આજે પણ કાપડ માર્કેટ બંધ રહ્યા છે. 4,000 દુકાનના વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. કાપડ વેપારી અને કામદારો માર્કેટ પરિસરમાં ઉમટ્યા છે. પોલીસ યોગ્ય તપાસ ન કરતી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ પટેલ અમારી સાથે સુરતથી જોડાયા છે. કીર્તેશ, આપણે પૂછવા માંગીશ કે આ ઘણા સમયથી આ જે વેપારીઓની માંગણી છે કે યોગ્ય સુરક્ષા આપવામાં આવે અને જે લોકો કાપડ ચોરીમાં સંડોવાયેલા છે તેમની સામે પગલાં ભરવામાં આવે, તો શું કારણ છે કે 2 કર્મચારીઓની ધરપકડ બાદ વેપારીઓને સંતોષ નથી કાર્યવાહી પર? ચોક્કસપણે જે રીતે સુરતમાં આરકેટી માર્કેટમાં કાપડ ચોરીનો મામલો સામે આવ્યો, કેમેરામેને કઈ રીતે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે. અત્યારે પણ એક મિટિંગનો દોર ચાલી રહ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે તમામ મામલે રજૂઆતો થઈ ચૂકી છે, પણ વેપારીઓને પોલીસ પર વિશ્વાસ રહ્યો નથી. કારણ કે જે રીતે ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત કર્યો છે, કાપડ માર્કેટના વેપારીઓને અલગ અલગ 5 ગેંગો દ્વારા છેતરવામાં, લૂંટવામાં, ચોરી કરવાની ઘટનાઓ આવી રહી છે. સમગ્ર આખા મામલામાં પોલીસ કહી શકાય કે સંડોવાયેલી છે. પોલીસની છત્રછાયામાં જ આ તમામ ગેંગો લાંબા સમયથી ફૂલી ફાલી રહી છે. જો કોઈ વેપારી ફરિયાદ કરવા જાય છે તો પોલીસ ફરિયાદ નથી લેતી, માત્ર અરજી લે છે. કહી શકાય કે મહિનાની 100 જેટલી અરજી હોય છે. મારી 4 કે 5 અરજીમાં FIR લોન્ચ થાય છે. ખાસ કરીને હું કેમેરામેન કે ફરી એકવાર દ્રશ્ય બતાવશે કે સમાજ માર્કેટના અગ્રણીઓ પહોંચ્યા છે, નગરસેવકો પહોંચ્યા છે, પણ જે રીતે કાપડ માર્કેટમાં ચીટિંગનો દોર ચાલે છે, ઉઠમનાનો દોર ચાલે છે, જે રીતે તમામ રીતે વેપારીઓ છેતરમાં છે, વેપારીઓ એટલી હદે ત્રસ્ત થઈ ગયા છે. પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી.
ખાસ કરીને કાપડ બજારના વેપારીઓ દ્વારા ઇકોનોમિક સેલની પણ માંગણી કરવામાં આવી હતી કે જે માર્કેટ વિસ્તારમાં બેસે છે, કરોડો રૂપિયાનું કાપડ ખરીદે છે અને સમય આવતા દુકાન બંધ કરી ફરાર થઈ જાય છે. તે ઉપરાંત બહારગામથી જે વેપારીઓ આવે છે, માલ લઈ જાય છે, જયારે પૈસા આપવાના થાય છે ત્યારે ચેક રિટર્ન કરાવતા હોય છે. આપણી જોડે કેટલાક વેપારી છે, આપણે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું કે એમનું શું કહેવું છે, કયા પ્રકારની માંગ છે. અત્યારે પોલીસે બાહેધરી આપી છે, તે સત્તા વિરોધ છે. શું નામ છે ભાઈ આપનું? ઉપરાજ નામ છે. પોલીસે બાહેધરી આપી છે તો બી વિરોધ ચાલુ છે? ચાલુ છે. પોલીસ બરાબર કામ નહીં કરતી હોય એમ કારણે પોલીસ કા કોઈ ભી રેસ્પોન્સ નહીં મિલ રહા ઇસકે લીએ. ઓર યહાં પર સબ લોગ મિલે હુએ, બડે બડે જો ભી લોગ હૈ વો સબ મિલે હુએ, ઇસકી વજહ સે યહાં પે કમ્પ્લીટ કાર્યવાહી નહીં હો રહી હૈ ઓર લોગ સંતુષ્ટ ભી નહીં હૈ. વ્યાપારી લોગો કો બહોત સારા નુકસાન હો રહા હૈ ઇસકી વજહ સે. યે ચોરી કા મામલા હૈ આરકેટી મેં કે હર એક માર્કેટ મેં પ્રોબ્લેમ? હર એક માર્કેટ મેં, બટ આરકેટી મેં સબસે જ્યાદા હો રહા હૈ ઇસમેં. ઓર મેનેજમેન્ટ કી વજહ સે હુઆ, મેનેજમેન્ટ કે લોગ હી ઇસમેં શામિલ હૈ. બાકી માર્કેટો મેં મેનેજમેન્ટ કે લોગ શામિલ નહીં હોતે, ઓર યહાં પર મેનેજમેન્ટ કે લોગ શામિલ હોને કી વજહ સે બહોત જ્યાદા પ્રોબ્લેમ હૈ ઓર વ્યાપારી કો કરોડો રૂપિયે કા નુકસાન હો ગયા હૈ. કેમેરામેન ને દ્રશ્ય એક વાર બતાવવાનો પ્રયાસ કરશે કે હજુ બી વેપારીઓનો આક્રોશ છે, હજુ બી બે દિવસ માર્કેટ બંધ રહે એવી શક્યતાઓ છે. કારણ કે પોલીસ કોઈ પણ જાતની કાર્યવાહી કરતી નથી. કહી શકાય છે કે જે કાપડ બજારમાં ચોરીનો અથવા તો ચીટિંગનો જે મામલો છે, ઉઠમણાનો મામલો છે, આ કાળા કારોબારમાં કશે ને કશે પોલીસનું ઇન્વોલ્વમેન્ટ સામે આવતું છે. ભૂતકાળમાં આ મામલે પોલીસો પર આક્ષેપો થયા છે, પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. ખાસ કરીને માર્કેટની બહાર માલ મૂકેલો છે, માલની બી ચોરી થતી હોય છે. વેપારી જયારે ફરિયાદ કરવા જાય છે ત્યારે આરોપીને છોડીને વેપારીને રંજાડવામાં આવે છે. એટલે કસે ને કસે પોલીસથી માર્કેટના વેપારીઓ ત્રાસ પોકારી ચૂક્યા છે, તેનો આક્રોશ અત્યારે નીકળી રહ્યો છે. કીર્તિશ, કેટલા સમયથી આ કાપડની ચોરી થતી હતી અને જે બે કર્મચારીઓની ધરપકડ કરાઈ છે તેને લઈને પોલીસનું શું કહેવું છે? કામ કર રહે અભી લોકો, વેપારીઓ કો સમજાતે ઓર માર્કેટ કે ઠેકડા. ચોક્કસ આ મામલે પોલીસ અધિકારીઓ હજુ સામે આવ્યા નથી. આ બે જે વ્યક્તિઓની ધરપકડ થઈ છે તે સિક્યુરિટીમાં કામ કરતા કર્મચારી છે. છેલ્લા 6 મહિનાથી આરકેટી માર્કેટમાં ચોરીની ઘટના હતી. જોકે કાપડ માર્કેટમાં ચોરીની ઘટના છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે. કેટલીક વાર તો કદાચ અમે પોલીસ સ્ટેશન બેઠા તે સમયે વેપારીઓ દ્વારા અરજી કરવામાં આવતી હતી. આપણી જોડે એની એક વેપારી છે. શું કહેશો, શાના માટે વિરોધ આટલો બધો? ચોરી હો ગઈ હૈ, 200 દુકાનો કે લોગ તોડ ગયા ઓર મેનેજમેન્ટ ઓર અભી કોઈ ભી જવાબ નહીં દેને કો તૈયાર નહીં હૈ કે બોલે ભઈ અંદર હૈ. ઓર યે 6 મહિને સે ઘટના ઘટિત હો રહી હૈ ઓર 200 દુકાનો પે હો રહી હૈ. મેનેજમેન્ટ ક્યા કર રહા થા તો કહાં સુરક્ષિત હોગા આદમી કે અંદર હૈ. ઇસસે પહેલે કોઈ ચોરી કી ઘટના મેં આપ ફરિયાદ કરને ગયે તો પોલીસ ને ફરિયાદ લી આપકી? ભઈ પહેલે છોટી મોટી ઘટનાએ હોતી થી લેકિન વહાં તક ફરિયાદ જાતી થી લેકિન નહીં લેતે થે બોલે માનતે રહે. પહેલે એવિડન્સ લાવો, એવિડન્સ આદમી કહાં સે લેકે આયેગા અંદર હૈ. પહેલે ગુમ હો ગયા કે ચોરી હો ગયા ઉનકો જવાબ દેને મેં ભી તકલીફ આતી થી બોલે ચોરી કેસે હો ગઈ કે બાંદર હૈ આપકા સ્ટાફ ભી કરાયા કે એસે કરાયા બાંદર હૈ. એટલે ચોક્કસ કહી શકાય કે વેપારીઓનો આક્રોશ એટલા માટે જ છે કારણ કે પોલીસમાં જયારે ફરિયાદ કરવા જાય છે ત્યારે પોલીસ ફરિયાદ નથી લેતી અને બાનાબાજી કરતી છે. અંદાજિત કહી શકાય કે દરરોજની કાપડ માર્કેટની 100 કરતા વધુ અરજીઓ પોલીસ સ્ટેશન પહોંચે છે, પણ પોલીસ એફઆઈઆર લોન નથી કરતી. જયારે આ તમામ મામલે જયારે ઉપરથી પ્રેશર અથવા તો કોઈ પુરાવા આવે છે એટલે કહી શકાય કે દરરોજની 100 અરજીની સામે માત્ર 4 જ ગુના દાખલ થતા. કરોડોનો કારોબાર છે. ભારત દેશ નહીં પણ એશિયાનું સૌથી મોટું કાપડનું આ બજાર છે. અહીંયા દેશ વિદેશથી લોકો ખરીદી કરવા આવે છે. ખરીદી કરવા આવતા વેપારીઓ બી લાખો રૂપિયાનો ચૂનો લગાડે છે. વેપારી વેપાર કરે કે પોલીસની જે ફરિયાદો છે તેમાં? એટલે કહી શકાય કે આવી તમામ ઘટનાઓ પોલીસના ધ્યાનમાં લાંબા સમયથી છે. આ કાળો કારોબારમાં પોલીસની કસે ને કસે સંડોવણી છે. ભૂતકાળમાં આક્ષેપો થયા છે, પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. તેનો જ રોષ પેટે આ વેપારીઓ છેલ્લા 2 દિવસથી આરકેટી માર્કેટ બંધ રાખી છે અને આગામી 2 દિવસ હજુ માર્કેટ બંધ રાખે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. જી કીર્તિ, શું લાગે છે કે આ કાપડની ચોરીમાં કોઈ એક ગેંગ સક્રિય છે જે ચોકીદાર સાથે રહીને આ ચોરીને અંજામ આપતી હતી? વેપારીઓનું શું કહેવું છે? ચોક્કસ વેપારી જોડે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. યે જો ચોરી કા મામલા ઉસમે એક હી ગેંગ સક્રિય હૈ કે ઓર ભી કોઈ હૈ? ભાઈ ઇસકે અંદર પૂરા 100 જનો કી ટીમ હૈ, સાથ કે અંદર હૈ ઓર ઇસકે અંદર બડી મછલી હૈ જો અભી સામને નહીં આ રહી હૈ ઓર સબ જો હૈ અભી કોઈ ભી સામને નહીં આ રહા હૈ, એક ભી ગિરફ્તારી નહીં હો રહી હૈ ઓર પૂરા મેન્ટેનન્સ સાથ કે અંદર હૈ મિલા હુઆ હૈ સબ. યે ગેંગ ખાલી આરકેટી મેં ચોરી કરતી થી કે દૂસરી માર્કેટ? ભાઈ અભી તક તો હમારે પાસ જો રિકોર્ડિંગ આયા હૈ વો આરકેટી મેં જ્યાદા હૈ ઓર દૂસરી જગહ ભી હોગી, છોટી મોટી ઘટના હૈ લેકિન અભી તક ઉનકે પાસ એવિડન્સ નહીં આયા હૈ. उनको पकड़ेंगे तो आपको आगे ध्यान पड़ेगा कि और वो ये गैंग का कौन कौन से मार्केटों में
पहले एक गोडाउन पकड़ा, फिर दो पकड़ा, आज चार चार गोडाउन उनके पकड़े है। हर मार्केट का हर तरह का कपड़ा उन्होंने पकड़ लिया। गैंग जो चोरी करती थी वो माल मार्केट के बड़े को व्यापारी को बेचते थे। ये इसमें मेरठ के लोग शामिल थे, मेरठ के लोग कैश देके माल खरीदते थे और इसमें मेरठ के लोग भी साथ में है। वहाँ पर जो मेरठ के लोग खरीदने वाले थे उनके फोटो आ गए हैं व्हाट्सएप पे और उनको अभी तक कोई पकड़ने की कार्यवाही नहीं हुई है। व्यापारी आपने मामले में फरियाद की, पुलिस ने फरियाद ली आपकी? वो पुलिस ऐसे बोलेगा एविडेंस लेके आओ। जब रविवार को हम जब मार्केट खोलते हैं तब हमको 5 बजे की परमिशन होती है, 5:05 होता है तो भी सिक्योरिटी आ जाती है, दुकान बंद करो। जब सीसीटीवी फुटेज आया है 30 तारीख का रविवार का, तब 7 बजे तक भी माल निकल रहा है। अभी इधर से माल निकला कैसे? वो तो वह पूछो, 5 बजे के बाद मार्केट चालू ही नहीं होता है और रविवार को खाली माल आता है, आउटगोइंग बंद होती है, ओनली इनकमिंग इज अवेलेबल इन संडे। तो क्यों आप संडे को रविवार को 7 बजे तक माल निकल रहा है? 30 तारीख की बात है या 10-10 तारीख हो रही है, कोई सुनवाई नहीं है। ये तो इतने सब आज विरोध किया था, ये लोग सुन रहे हैं हमको, बाकी तो कोई सुनवाई नहीं है इधर। आज हमारे पास 10 हमको 10 बजे की परमिशन होती है, 10:10 होते हैं तो 5-10 सिक्योरिटी गार्ड आ जाते हैं, दुकान बंद करो दुकान बंद करो। आज इतने करोड़ रुपए की चोरी हुई कहाँ है? कोई नहीं है, कोई सिक्योरिटी। व्यापारियों में जिस प्रकार नो रोष से करेंगे मैनेजमेंट ने सिक्योरिटी वाला जो नियमों बनाए ने खरे हम उल्लंघन थता हुआ है। लाखों रुपया की बात नहीं पर करोड़ों रुपया ना कापड़ ने चोरी है। आ तो एक मार्केट में आखो रैकेट पकड़ायो है, जो कदाच पुलिस आखी गैंग ने पकड़े, कारण के गैंग में 100 करता वधु सभ्य है और चोरायेलो माल मोटा माथा एटले के व्हाइट कॉलर ना व्यापारी आ माल खरीदता था सस्ता भावे। जो आरोपी पकड़ाए तो अन्य मार्केटों की चोरी अंदाजित 100 करोड़ करता वधु नी चोरी बहार आवे तेवी व्यापारियों की गणतरी है, पण पुलिस द्वारा कोई कार्यवाही करवामां नथी आवती तेने लईने हाल व्यापारियों में रोष जोवा मळी रह्यो छे। जी गीर्तेश, आभार माहिती आपवा माटे। तो आरकेटी मार्केट के जे सूरत में आवेलू छे ने त्यां 4000 जेटली दुकानों में जे व्यापारी छे तेओ हाल तो विरोध में उतर्या छे।